नमस्कार दर्शक मित्रों, आपने हाळी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार सुधीना मुख्य समाचार पर। गांधी निर्वाण दिने साबरमती आश्रम खाते सर्वधर्म प्रार्थना सभा योजाई। गुजरात विद्यापीठ थी गांधी आश्रम सुधी चैरिटी वॉक नु थशे आयोजन। हांसलपुर खाते सुजुकी मोटर्स प्लांट नो मुख्यमंत्री ना हस्ते शिलान्यास। डिज्नी चैनल वीकेंड शो मां प्रसारित थनारा 5 नवा लाइव एक्शन शो लॉन्च कराया। महात्मा गांधी ए अपनावेला सत्य अने अहिंसा ना आदर्श तथा जीवन मूल्यों ने विश्व समस्त नी समस्या नो उकेल अने पड़कार ने पहुंची वळवा माटे आजे पण एटला ज सक्षम अने प्रस्तुत छे तेम राज्यपाल महामहिम श्री ओपी कोहलीए जणाव्युं। महात्मा गांधीना निर्वाण दिने साबरमती आश्रम खाते योजायेल प्रार्थना सभामां राज्यपाल श्रीए पूज्य गांधीजीने याद करीने श्रद्धांजलि अर्पण करी हती। राज्यपाले प्रासंगिक उद्बोधनमां जणाव्युं के साबरमती आश्रम एक गांधीजीनी प्रयोगशाळा हती। स्वराज्य माटे सत्य अने अहिंसा जेवा मूल्योने प्रथम पोताना उपर अपनावी देशने आझादी अपावी हती અને આ આદર્શને લઈને સમાજને બદલવા મહત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું હતું। ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લેવા જેવી એક મહત્વની બાબતોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે સમાજને બદલવા કે અન્ય કોઈ પણ પ્રકારને પહોંચી વળવા ગાંધીજીના પ્રથમ પ્રયોગ પોતાની પર કરી તેના નિષ્કર્ષને અમલમાં મૂકતા હતા, જે પરિણામલક્ષી બન્યા હતા। ગાંધીજીના જીવનમાં આવેલા મહત્વના ઘટનાક્રમને યાદ કરતા રાજ્યપાલે જણાવ્યું કે તે સમયે વિશ્વયુદ્ધનો સમય હતો, વિદેશી તાકાતો દેશ પર હાવી હતી, દેશની પ્રજા ભયભીત હતી। તેવા સમયે અહિંસા પ્રભાવશાળી હથિયારનો ઉપયોગ કરી સૌને સંગઠિત કરી સ્વરાજ્ય અપનાવ્યું। આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર અનામિકા શાહ, અમૃતભાઈ મોદી, જયેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ગાંધી આશ્રમ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ધર્મના આચાર્યો અને પ્રતિનિધિઓએ પ્રાર્થના સભા યોજી ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। દેશભરમાં ગુજરાત શહેરીકરણની ગતિમાં મોખરે છે અને આ હરણફાળ દોડવામાં અમદાવાદ પ્રથમ ક્રમે છે, છતાં પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ લોકો સજાગ નથી। આવા લોકોના હિત માટે કાર્ય કરતી સંસ્થા જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે। જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B 1972માં સ્થપાયેલી ભારતની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સેવા સંગઠન અને જીવનતીર્થ લોક સેવા કેન્દ્ર સ્લમ વિસ્તારના લોકો માટે કાર્ય કરતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠ ઇન્કમટેક્સથી ગાંધી આશ્રમ 2 કિલોમીટર સુધી એક ચેરિટી વોકનું આયોજન 1 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે 2000 જેટલા વ્યક્તિઓ જોડાશે। આ ચેરિટી વોક દ્વારા એકત્રિત થયેલ ફંડને ઉપયોગ સ્લમ વિસ્તારના ગરીબ બાળકો માટે ખર્ચવામાં આવશે। આ રાશિ દ્વારા ગરીબ બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરાશે। આ પ્રસંગે જીવનતીર્થ લોક સેવા કેન્દ્ર સંસ્થાના ટ્રસ્ટી રાજુ દીપ્તિએ જણાવ્યું કે અમે છેલ્લા 15 વર્ષથી સ્લમ વિસ્તારના લોકો માટે કામ કરીએ છીએ અને તેમના સ્વાસ્થ્ય તેમજ તેમના બાળકોના યોગ્ય શિક્ષણમાં મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિ કરતા રહ્યા છીએ। જ્યારે જાયન્ટ ઇન્ટરનેશનલ 3B પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું કે અમે જીવનતીર્થ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહા ચેરિટી વોકનું આયોજન કરી રહ્યા છીએ। અમે જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B અને જીવનતીર્થ સંસ્થા સાથે મળીને સમાજના ઉદ્ધાર માટે આ ચેરિટી વોકનું આયોજન કર્યું છે, જેનાથી ગરીબ બાળકોને મદદરૂપ બનવાનો અમારો એક પ્રયાસ છે, જેમાં સમાજનો અમને સહયોગ મળી રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ। જીવનતીર્થ સંસ્થાના ઉપક્રમે જે આ પ્રોગ્રામ રાખેલો છે એ પહેલો પ્રયાસ છે અમારો, એમાં સફળતા મળશે તેવી આશા છે અને દર વર્ષે અમે આવું આયોજન ગોઠવતા રહીશું। બેચરાજી નજીક હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સના ગુજરાતના સર્વપ્રથમ આશરે રૂપિયા 8000 કરોડ કરતા પણ વધુના મૂડીરોકાણ ધરાવતા મોટર વ્હીકલ ઉત્પાદન પ્લાન્ટને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। તે પ્રસંગે સુઝુકી મોટર્સના વડા ઓસામા સુઝુકીએ પ્લાન્ટ
2017 માં કાર્યાન્વિત કરવાની અને આશરે 7.50 લાખ મારુતિ વાહનનું ઉત્પાદન કરવાની નેમ વ્યક્ત કરી હતી. શિલાન્યાસ વિધિ બાદ સુઝુકી મોટર્સના ચેરમેન ઓસામુ સુઝુકીએ જણાવ્યું કે 3 એસેમ્બલી લાઇન ધરાવતા આ સમગ્ર પ્લાન્ટનો પ્રથમ તબક્કો 2017 માં કાર્યાન્વિત થઈ જશે અને પ્રથમ તબક્કો પૂર્ણ થાય 1.5 લાખ વાહનોનું ઉત્પાદન પણ શરૂ થઈ જશે જે સુઝુકી મોટર્સની ભારતીય કંપની મારુતિ સુઝુકીને સપ્લાય કરવામાં આવશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું કે વિદેશી કંપનીઓની સહભાગીતાના પરિણામે વડાપ્રધાનને મેક ઇન ઇન્ડિયા સ્વપ્નને સફળ બનાવશે અને આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત આ જ દિશામાં એક મજબૂત કદમ છે. આ વિસ્તારમાં લોકોએ અહીં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન સર બનાવવાના સરકારના નિર્ણયને શરૂઆતમાં વિરોધ કર્યો તેના આડકતરો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. 10 વર્ષથી ડિઝની ચેનલ ઇન્ડિયા સુંદર અજોડ ડિઝનીની સ્મૃતિઓની ઘડીઓ ઘડીને વાર્તાઓ અને પાત્રો સાથે ભારતીય બાળકોનું મનોરંજન કરતી આવી છે. હવે 31મીથી આ આરંભ કરતા ડિઝની ચેનલે આજે પ્રગતિશીલ ભારતીય કુટુંબની ખુશી ઉજવવા સાથે તેમની ભાવનાઓ અને ઉત્ક્રાંતિ પ્રાંતિ આકાંક્ષાઓને મળી લેતા નવા હૃદયસ્પર્શી અને લાઈવ એક્શન શો લાવી રહ્યું છે. 31મી જાન્યુઆરી ચેનલ પર વીકેન્ડમાં પ્રસારિત થનારા 5 નવા લાઈવ એક્શન શો લોન્ચ કરાઈ રહ્યા છે જેમાં કભી એસે ગીત ગાયા કરો, માન ન માન મેં તેરા મહેમાન, ગોલ્ડી આહુજા મેટ્રિક પાસ, લગે રહો ચાચુ અને જિંદગી ખટ્ટી મીઠીનો સમાવેશ થાય છે જેમાં રેણુકા સાણે, મહેશ ઠાકુર, સુધીર પાંડે, માનિની મિશ્રા, અશ્વિન કૌશલ, હર્ષ વરિષ્ઠ જેવા અનુભવી કલાકારો છે. હૃદયસ્પર્શી વાતો, હાસ્યાસ્પદ પળો, ઉજવણી અને અજોડ બોલકણા વ્યક્તિત્વ સાથે દરેક શો તમારા મનને સ્પર્શી જશે અને તમે તે સ્મિત પણ કરશો. 2005માં લોન્ચ કરાયેલી ડિઝની ચેનલ ભારતમાં બાળકો માટે ડિઝની બ્રાન્ડ માટે મુખ્ય સ્થળ છે. ડિઝની ચેનલ વ્યાપક મનોરંજન પૂરું પાડે છે. તેનું અજોડ ગુણવત્તાપૂર્ણ મનોરંજન બાળકો અને તેમના વાલીઓને પણ ગમે છે. આ પ્રસંગે નવા લાઈવ શોના કલાકારો અમદાવાદના મહેમાન બન્યા હતા જ્યાં તેઓએ પોતાના શો વિશેની હૃદયસ્પર્શી વાતો કરી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.